नमस्कार वाला बाल मित्रों, आज आपणे धोरण 3 एमा विषय हिंदी एमा आपणे आज जोईशु पाठ 21 हिंदी भाषा। आपणी राष्ट्रीय भाषा छे हिंदी भाषा, तो आपणे एना विशे आज जोईशु। तो पाठ समझी लईए। काव्य छे देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। देश दुलारी એટલે देश ने वहाली छे, प्रिय छे हिंदी भाषा। कई भाषा? हिंदी भाषा। देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। देश दुलारी એટલે देश ने खूब वहाली छे, खूब प्रिय छे हिंदी भाषा। हमको प्यारी हिंदी भाषा, हमने बहु प्यारी वहाली छे हिंदी भाषा। पढ़ते हैं सब बड़े चाव से, अने बदा वाचे छे भणे छे बहु प्रेम थी अने शौक थी। बड़े चाव से એટલે શું થશે? प्रेम थी शौक थी। अपनाते हैं प्रेम भाव से, अने तेने लोको बहु सरस रीते प्रेम थी भाव थी तेने हिंदी भाषा ने अपनावे छे। पढ़ते हैं सब बड़े चाव से, अने भणे छे वाचे छे तेने बहु प्रेम थी शौक थी वाचे छे। कई भाषा ने? हिंदी भाषा ने। अपनाते हैं प्रेम भाव से, अने तेने अपनावे छे पूरा प्रेम भाव थी। जनगण जन जन को है हिंदी भाती, जन जन એટલે લોકો ને। શું જન જન એટલે કે લોકો ને હિન્દી બહુ ભાતી એટલે ગમે છે। યહ ભારત કો એક બનાતી, હિન્દી ભાષા શું કરે છે? ભારત ને એક બનાવે છે। આપણી હિન્દી ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા છે, ઘણા એવા રાજ્યમાં હિન્દી ભાષા બોલાય છે। સબ ફૂલો કી ખુશ્બૂ વાલી, અને બધા ફૂલો ની સુગંધીદાર શું છે? આ હિન્દી ભાષા। ફૂલવાળી હૈ હિન્દી ભાષા, ફૂલવાળી છે હિન્દી ભાષા। ફરી દેશ દુલ્હારી હિન્દી ભાષા, દેશ દુલ્હારી હિન્દી ભાષા। દેશ દેશની વહાલી અને પ્રિય છે હિન્દી ભાષા। હમકો પ્યારી હિન્દી ભાષા, અમને બહુ વહાલી છે પ્રિય છે હિન્દી ભાષા। पढ़ते हैं सब बड़े चाव से, अने तेने पढ़े छे वाचे छे बधा बहु शौक थी। अपनाते हैं प्रेम भाव से, अने तेने अपनावे छे बड़ा बड़े प्रेम भाव से, अपनावे छे तेने बहु प्रेम थी भाव थी। जन जन को है हिंदी भाती, अने लोगों ने बहु हिंदी गमे छे। यह भारत को एक बनाती, हिंदी भाषा शू करे छे? भारत देश ने एक बनावानु काम करे छे। सब फूलों की खुशबू वाली, अने बद्दा फूलों नी सुगंधीदार फूलवाड़ी है हिंदी भाषा। फूलवाड़ी छे आ हिंदी भाषा। चलो एक बार सरस मजा नुआ काव्य मारी साथे तमे लोगो गायो। देश दुल्हारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। पढ़ते हैं बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से। जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती। सब फूलों की खुशबू वाली फुलवारी है हिंदी भाषा। तो अहीं आपणे हिंदी भाषा विषे अहीं काव्यमां समजाव्युं छे। हवे आपणे अहीं शब्दार्थ जोई लईए। पहलू छे दुलारी। दुलारी એટલે શું થશે? વાહાલી, પ્રિય। હમકો એટલે અમને, પઢના એટલે ભણવું, ચાવ એટલે શોખ થી પ્રેમ, પ્રેમ થી। જન જન એટલે લોકો માણસો, ભાતી એટલે ગમે છે, યહ એટલે શું થશે? આ। ખુશ્બુ વાળી એટલે સુગંધીદાર, ફૂલવાળી એટલે ફૂલવાળી। હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય। પહેલા હું અહીંયા શબ્દાર્થ લખું છું, તે તમે નોટબુકમાં લખજો। પહેલું છે અહીંયા આપણે લખીએ શબ્દાર્થ,
એમાં પહેલું છે ગુલહાર, ગુલાલી એટલે વહાલી અને પ્રિય. અહીંયા આપણે શબ્દાર્થમાં એના ગુજરાતી શબ્દ આપ્યા છે. હમકો, હમકો એટલે શું થશે? અમને. પછી છે પઢના, પઢના એટલે કે ભણવું. પછી છે ચાવ, શોખ, પ્રેમ. ને પછી છે જલજલ એટલે કે લોકો. ભાતી એટલે કે ગમે છે. પછી છે યહ એટલે શું થશે? આ. ખુશ્બુ વાળી, ખુશ્બુ વાળી એટલે સુગંધીદાર. પછી શું છે? ફૂલવાળી એટલે કે ફૂલવાળી. ફૂલવાળી એટલે કે ફૂલવાળી. હવે જોઈ લઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં આપણને અહીં આપ્યું છે, નીચે દિયે હુએ હિન્દી શબ્દો કે લીએ ગુજરાતી શબ્દ લખો. અને ગુજરાતીમાં આપણને સૂચના આપી છે, નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો લખો. અહીંયા આપણને હિન્દી શબ્દ આપ્યા છે, એની સામે શું આપણે કરવાનું છે? ગુજરાતી શબ્દ લખવાના છે. સ્વાધ્યાય જોઈ લઈએ. પ્રશ્ન એ, નીચે દિયે હુએ આપણે ગુજરાતી અને હિન્દી બંને સૂચના લખીશું. નીચે દિયે હુએ શબ્દો, હિન્દી શબ્દો કે લીએ ગુજરાતી શબ્દ લખીએ. ગુજરાતી શબ્દ લખો. ગુજરાતીમાં સૂચના લખીશું, નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દ ગુજરાતી શબ્દો લખો. તો અહીંયા આપણને પેલું શું આપવું છે? દુલારી. શું થશે? દુલારી એટલે વહાલી અને પ્રિય. પછી બીજો આપણને હિન્દી શબ્દ આપેલો છે હમકો. હમકો એટલે
पची छे पढ़ना। पढ़ना एटले शुं थशे? भणवुं। एना पछी छे चाम। चाम एटले शुं थशे? शोक, प्रेम। फुलवारी, એના પછી છે યહ। યહ એટલે આ। શું થશે? યહ એટલે આ। હવે જોઈ લઈએ આગળનો પ્રશ્ન। હવે પ્રશ્ન બે, નીચે પૂછે હોય પ્રશ્નો કે ઉત્તર લખો। અને ગુજરાતીમાં સૂચના છે નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા આપણને પ્રશ્નના જવાબ આપ્યા છે, તેના આપણને આપણે હિન્દીમાં જવાબ આપવાના છે। પહેલું છે હિન્દી દેશ કી કેસી ભાષા હૈ। શું છે પહેલું? હિન્દી દેશ કી કેસી ભાષા હૈ, તો શું આવશે? હિન્દી દેશ કી દુલારી ભાષા હૈ। પછી બીજો પ્રશ્ન છે લોગ હિન્દી કો કેસે પઢતે હૈ। તો આપણે આગળ જોયું ને કમે માં લોગ હિન્દી કો બડે ચાવ સે પઢતે હૈ। પછી ત્રીજો પ્રશ્ન, હિન્દી ભાષા ક્યા કામ કરતી હૈ? તો હિન્દી ભાષા ભારત કો એક બનાતી હૈ। પ્રશ્ન બે જોઈ લઈએ। નીચે પૂછે હુએ પ્રશ્નો કે ઉત્તર લખો। નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો। માં પહેલું છે હિન્દી દેશ કી કેસી ભાષા હૈ। હિન્દી દેશ કી કેસી ભાષા હૈ। તો જવાબમાં શું લખીશું? હિન્દી દેશ કી દુલારી ભાષા હૈ। હિન્દી દેશ કી દુલારી ભાષા હૈ। બીજું, લોગ હિન્દી કો કેસે પઢતે હૈ? લોગ હિન્દી કો કેસે પઢતે હૈ? શું લખીશું જવાબમાં? લોગ હિન્દી કો बड़े चाव से पढ़ते हैं। चलो त्रीजू, हिंदी भाषा क्या काम करती है? हिंदी भाषा क्या काम
करती है। हिंदी भाषा क्या कर सकती है? तो हिंदी भाषा भारत को एक बनाती हिंदी भाषा क्या काम करती है? हिंदी भाषा भारत को एक बनाती है। तो अहियां आपू अकाव्य 21 हिंदी भाषा अहियां पूरु थाई छे। बधाए स्वाध्याय लखवानुं छे अने होमवर्क छे। होमवर्क मां स्वाध्यायमांथी प्रश्न बे, कयो प्रश्नोना जवाब? स्वाध्यायमांथी प्रश्न बे देवार लखो। होमवर्कमां स्वाध्यायमांथी प्रश्न बे एटले के प्रश्नोना जवाब केटली वार लखवाना छे? बे वार। सरस मजाना अक्षरे लखवाना।